नमस्कार दर्शक मित्रों, गुजरात 11 न्यूज़मां हूँ आशा मुछड़िया आपनो हार्दिक स्वागत करू छू। समाचारनी शुरुआत करता पहला एक नजर आजना मुख्य समाचार पर। सीएम रूपाणीनी गुजरातमां रात्रि कर्फ्यू अने नियंत्रणो अंगे महत्वनी जाहेरात। जूनागढ़मां भक्त कवि श्री नरसिंह मेहतानी 613मी जन्म जयंती सादाईथी उजवाई। जूनागढ़ भवनाथ क्षेत्रना अधिपति श्री भवनाथ महादेवनो पाटोत्सव उजवायो। जूनागढ़ वेक्सिन मुकावा जता लोकोने करवो पड़े छे पारावार मुश्केलीनो सामनो। तो हवे समाचार जोईशु विगतवार। सीएम श्री रूपाणीए गुजरातमां रात्रि कर्फ्यू अने नियंत्रणो अंगे महत्वनी जाहेरात करी छे। मुख्यमंत्री श्री विजय रूपाणीए कोरोना संक्रमण नियंत्रण माटेनी भारत सरकारना गृह मंत्रालयनी मार्गदर्शिका संदर्भे आजे राज्यना 36 शहेरोमां रात्रि कर्फ्यूना समयमां फेरफार करवानी जाहेरात करी छे। नवी जाहेरात मुजब राज्यना 8 महानगरो सहित 36 शहेरोमां रात्रि कर्फ्यू जे 8 वाग्याथी लागू थतुं તે હવે 9 વાગ્યાથી લાગુ થશે। તારીખ 26મેથી દરરોજ રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી યથાવત અમલમાં રહેશે। આ ઉપરાંત જે નિયંત્રણો હતા તે મુજબ અન્ય આવશ્યક ચીજવસ્તુ સિવાયના વેપારીઓ પોતાના ધંધા રોજગાર સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધી ચાલુ રાખી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ રાબેતા મુજબ ચાલુ રહેશે તેમાં કોઈ પણ ફેરફાર થયેલ નથી। जूनागढ़ खाते आम आदमी पार्टी ना कार्यकरो द्वारा लोकहितना अनेक कार्यो करवामां आवी रह्या छे, जेमां थेलेसेमियाग्रस्त बाळको माटे ब्लड डोनेशन केम्प तेमज स्लम विस्तारमां मास्कनुं वितरण, लोको सरकारश्रीना रसीकरण अभियानमां सहभागी थाय, वावाझोडाने लईने प्रभावित थयेला विस्तारोमां फूड पेकेट वितरण सहित अनेक कार्यो करवामां आवी रह्या छे, त्यारे लोकहितना कार्यने वधु वेग आपवामां आव्यो छे। कोरोना महामारीने लईने मिथिलिन ब्लू दवा वधु असरकारक साबित थई छे, त्यारे आम आदमी पार्टी द्वारा मिथिलिन ब्लू दवानी बोटलनुं निःशुल्क वितरण करवामां आव्युं हतुं। आ सेवाकीय कार्यने लोकोए पण बिरदाव्युं हतुं। आज रोज आम आदमी पार्टी जूनागढ़ महानगर द्वारा झांझरडा रोड खाते जे मिथिलिन ब्लू प्रवाही जे दवा छे एमनुं वितरण करवामां आव्युं। आ मिथिलिन ब्लू जे छे WHO द्वारा प्रमाणित छे। आ दवा लगभग लोको जे रोड पर थी निकलता होय एमने वितरण करवामां आव्युं अने एमने समजाववामां आव्युं कि आ दवा छे जे गर्भवती महिला होय अथवा કોઈનું 3-4 વર્ષનું બાળક હોય એમને આ દવાનું આપી શકાય, જેને કિડનીમાં પ્રોબ્લેમ હોય એમને આ દવાનું આપી શકાય, કેટલી માત્રામાં દવા આપવી જોઈએ એવું સૌને વિતરણ કરીને સમજાવીને આજ રોજ આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા મિથિલિન બ્લૂનું વિતરણ કરવામાં આવ્યું। આગામી દિવસોમાં પણ લગભગ 3-4 કાર્યક્રમો વિવિધ જાહેર સ્થળોમાં આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા વિતરણ કરવામાં આવશે। અસ્તુ ભારત માતા કી જય। જૂનાગઢમાં ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાની 613મી જન્મ જયંતિ ઉજવાઈ હતી। વિક્રમ સંવત 1465માં વૈશાખી પૂનમના જન્મેલ શ્રી નરસિંહ મહેતાજીની 613મી જન્મ જયંતિ કોરોના ગાઈડલાઈન મુજબ અને સાદાઈથી ઉજવાઈ હતી। સોરઠની ધરાએ આપણને અનેક સંતો મહંતો અને ભક્તો અને કવિઓ તથા મહાન માનવોની ભેટ આપી છે। એમાં મધ્યકાલીન યુગમાં તળાજામાં જન્મી ગોપીનાથમાં ઈશ્વરનું આરાધના કરીને જૂનાગઢમાં રહીને પ્રેમ ભક્તિમાં રહેનાર ભક્ત કવિ પરમ ભાગવત અને સંત શિરોમણી શ્રી નરસિંહ મહેતાજી ગુજરાતની સંસ્કારિતાનું અણમોલ ઘરેણું છે। એવા સંતની 613મી જન્મ જયંતિ નિમિત્તે નરસિંહ મહેતાની દિવ્ય ચેતનાને કોટી કોટી વંદન। નમસ્કાર। આજે પરમ ભાગવત અને સંત શિરોમણી ભક્તરાજ શ્રી નરસિંહ મહેતાજીની 613મી જન્મ જયંતિ છે। વિક્રમ સંવત 1465માં તળાજામાં જન્મ લઈ ભગવાન આશુતોષની આરાધ્ય કરી અને જૂનાગઢમાં એણે આવીને કૃષ્ણ ભક્તિનો અનેરો ભાવ ગાયો છે, વારંવાર ગાયો છે, બુલંદીથી ગાયો છે। એટલે આજે 613મી જન્મ જયંતિએ જ્યારે વિશ્વ આખું COVID-19 કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે મહેતાજી એટલે યાદ આવે કે આ સમયમાં એની વિચારધારા કેટલી પ્રસ્તુત છે કે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે। આ પીડ પરાઈ જાણવાની વિચારધારા આજે આત્મસાત કરવાના દિવસો આવી ગયા છે અને
પીઢ પરાઈ જાણ્યા પછી પણ મન અભિમાન રાખે ઘણી એનજીઓ અત્યારે ઘણી સામાજિક સંસ્થાઓ મુખ સેવા કરી રહી છે. એ મુખ સેવા કરવા નેતાજીને શક્તિ આપે અને વિશ્વને આ મહામારીમાંથી દૂર કરે એવી જ આજના દિવસે અમે સરકારશ્રીના કોવિડ-19ના પૂરેપૂરા પ્રોટોકોલ જાળવીને માત્ર 4-5 ટ્રસ્ટીઓ અને અહીંના મુખિયાજીગણ એટલા લોકોને રાખીને એકદમ સાદગીપૂર્વક નેતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ ને વહેલામાં વહેલું વિશ્વ આ મહામારીમાંથી દૂર થાય એવી કૃષ્ણ પરમાત્માને નરસિંહના ચરણોમાં બંનેને પ્રાર્થના કરીએ છીએ. સૌને જય શ્રી કૃષ્ણ અને મારા વિનમ્રતાપૂર્વક પ્રણામ. જૂનાગઢમાં પવિત્ર દામોદર કુંડ ખાતે ચંદ્રગ્રહણને લઈને પિતૃતર્પણ માટે માનવ પ્રવાહ ઉમટી પડ્યો હતો. પ્રાચીન કાળમાં શ્રી કૃષ્ણ ભગવાનને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ દામોદર કુંડ ખાતે કરવામાં આવ્યું હતું. કહેવાય છે ને, ચાર ધામની જાત્રા કર્યા બાદ દામોદર તીર્થક્ષેત્ર ખાતે સ્નાન ન કરીએ તો ચાર ધામની જાત્રા અધૂરી કહેવાય. ત્યારે આ કુંડ ખાતે પ્રાતકાળ ગંગા, મધ્યકાલ જમના અને સંધ્યાકાલ સરસ્વતી આમ ત્રણેય નદીનો સંગમ થતો હોય તેવા દામોદર ક્ષેત્ર ખાતે ચંદ્રગ્રહણને લઈને મોટી સંખ્યામાં મૃત આત્માને શાંતિ અને સ્વજનો ફૂલ પધરાવવા આવતા હોય તેવું તીર્થગુરુ સમિતિના પ્રમુખ નિલેશભાઈ પુરોહિતે મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું. અને વધુમાં કહ્યું હતું કે બીજું ગ્રહણ સ્વર્ગસ્થ થયેલા મૃતાત્મા અસ્થિ ફૂલને ન લાગે એવા હેતુથી લોકો ગ્રહણ પહેલા અસ્થિ વિસર્જન કરતા હોય છે, જેથી કરીને છેલ્લા 2 દિવસથી 800થી વધુ લોકો દામોદર તીર્થક્ષેત્ર ખાતે આવીને પિતૃતર્પણ વિધિ કરે છે. મારું નામ નિલેશભાઈ પુરોહિત, તીર્થ પુરોહિત દામોદર કુંડ. આજે આ તીર્થ ઉપર અસ્થિઓ વિસર્જન માટે વહેલી સવારથી લોકોને મોટા પ્રવાહમાં વિસર્જન કરવા માટે આવ્યા હતા. આજે ચંદ્રગ્રહણ છે, જે ધર્મની દ્રષ્ટિએ અશુભ મનાતું હોય, જે કોઈ સ્વજન, જે કોઈના સ્વજનો હોય, મૃત્યુ પામ્યા હોય, એના અસ્થિઓ બાકી હોય બધા વિસર્જન કરવાના, એ લોકો આ ગ્રહણના સ્પર્શ ન થવા દે. ગ્રહણ પહેલાં આ બધા કાર્યમાંથી બહાર આવવાનું હોય, એટલે ધર્મની દ્રષ્ટિએ લોકો અશુભ માનતા હોય, એટલે આને અશુભ કાર્યમાં પાછો ભગવાન આપણા ઘર ઉપર એની અસર ના આપે, એટલે મુક્તિના રૂપમાં બને એટલા વહેલા અસ્થિ વિસર્જન કરવા જોઈએ. એ રૂપથી વહેલી સવારથી અસ્થિ વિસર્જન કરવા મોટા પ્રવાહમાં આ તીર્થ ઉપર આવ્યા હતા. વહેલી સવારથી બધું કાર્ય ચાલુ છે. આ વખતે કોરોનાના હિસાબે મૃત્યુદર પણ બહુ મોટો હતો, અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા હતા, એટલે વિશાળ સંખ્યામાં લોકો અસ્થિ વિસર્જન કરી પોતાના સ્વજનને મુક્તિ દઈ અને ધન્યતા અનુભવી પીપળે પાણી રહે છે અને પુણ્યનું ભાતું બાંધીને જાય છે. જૂનાગઢ ભવનાથ ક્ષેત્રના આધિપતિ શ્રી ભવનાથ મહાદેવનો પાટોત્સવ ઉજવાયો હતો. વૈશાખી પૂર્ણિમા એટલે ભવનાથ ક્ષેત્રના આધિપતિ સ્વયંભૂ પ્રગટ થયેલા શ્રી ભવનાથ મહાદેવનો પ્રાગટ્ય ઉત્સવ. જૂનાગઢ ભવનાથ ખાતે ભવનાથ દાદાના પાટોત્સવ નિમિત્તે આજે પૂજન અર્ચન સાથે કોરોનાની ગાઈડલાઈન મુજબ ભવનાથ તીર્થ ક્ષેત્રના વરિષ્ઠ સંતો રુદ્રેશ્વર, જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી મહારાજ, મુચકુંદ ગુફાના મહંત મહેન્દ્રગીરી મહારાજના માર્ગદર્શન હેઠળ બ્રહ્મદેવતાઓના હસ્તે ધાર્મિક પૂજન અર્ચન સાથે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે બુધગીરી બાપુ, અખાડાના સંત યોગી પઢિયાર, શાસ્ત્રી ચેતક મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. ગિરનાર ભવનાથના અધિષ્ઠાન દેવ શ્રી ભવનાથ મહાદેવનું આજે પાટોત્સવ, પણ જે હમણાં કોરોનાની મહામારીના હિસાબે સરકારી ગાઈડલાઈન્સ મુજબ કોઈ પણ આયોજન હમણાં કરવામાં આવે છે, તો અમારા શ્રીપંત દસનામ જૂના અખાડાના વરિષ્ઠ સંત હરિગીરજી મહારાજ, જે ભવનાથના મંત છે, તો કાલે અમને એમનો ફોન આવ્યો કે ભાઈ કાલે આપણે ભવનાથ મહાદેવનું પાટોત્સવ છે, તો પાટોત્સવ સાદગીથી સરકારના ગાઈડલાઈન્સ મુજબ જ આપણે ઉત્સવ કરવાનું છે. તો આજે સવારના 7 વાગ્યાથી ધ્વજારોહણ, મહારુદ્ર અભિષેક, રુદ્રીપાઠ અને તેમજ 1.25 લાખ બિલીપત્ર ફળફળાદી એનો ભોગ લગાડી અને જે ગિરનારના અમુક વરિષ્ઠ સંતોની હાજરીની અંદર આજે આ પાટ ઉત્સવની પૂર્ણાહુતિ કરી છે 12 વાગે. અને ભગવાન ભવનાથ સદાય ભારત વર્ષ ઉપર એની સદાય અમી દ્રષ્ટિ રહીએ એવી ભગવાન ભવનાથ ભોળાનાથ પાસે મારી પ્રાર્થના. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ. ઓમ નમો નારાયણ. જય ભવનાથ મહાદેવ કી જય હો.
आज रोज वैशाखी पूर्णिमा एटले के भगवान भवनाथ दादा नो पाठोत्सव के जे वर्षोनी परंपरा मुजब श्री जग्याना महंत हरिगिरिजी महाराज ने प्रेरणा थी अने आज रोज भगवान भवनाथ दादा नो 7 दिवस थी पाठोत्सव नो पूजन अर्चन अभिषेक थई रह्यो छे के जे आ मनुष्य कोरोना नी महामारी नी अंदर फसायेला छे त्यारे आ कोरोना नो नाश थाय विश्व नु कल्याण थाय तेना कार्य माटे आज भवनाथ दादा ना पाठोत्सव निमित्ते भगवान ने पूजा अभिषेक अर्चन करी अने भगवान ना चरण में प्रार्थना करी छे के दरेक जीव नो कल्याण करो अने आ कोरोना नो नाश करो विश्व ना जीव नो कल्याण थाय एवा भावना साथे ओम नमः शिवाय। ઘણા સમયથી બંધ રહેલું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ફરી એક વખત પ્રવર્ત બની રહ્યું છે। આજે સવારે માર્કેટ યાર્ડ ખાતે તલ, મગદાળ, તુવેરની ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ પ્રક્રિયા દરમિયાન સરકાર જે કોરોનાની ગાઈડલાઈનનું પાલન પણ જોવા મળ્યું હતું। માર્કેટિંગ યાર્ડના ઇન્ચાર્જ ચેરમેન પીએસ ગજેરાના જણાવ્યા મુજબ તલ અને મગની આવક મર્યાદિત જોવા મળી હતી। આજે હરાજી શરૂ થતાં તલ અને મગની હરાજી હાથ ધરવામાં આવી હતી, જેમાં તલમાં 1700ની આસપાસ તેમજ મગમાં 2500 કટાની સરેરાશ આવક માર્કેટિંગ યાર્ડમાં થઈ હતી। તલના બજાર ભાવ નીચામાં 1200થી લઈને ઊંચામાં 1800 સુધી બોલાયા હતા, જ્યારે મગના બજારમાં નીચામાં 1000થી લઈને ઊંચામાં 1375 સુધી બોલાયા હતા। આગામી દિવસોમાં હજુ પણ કેટલીક જણસીની લેવેંચ માટે ખરીદ પ્રક્રિયા હાથ ધરાઈ શકે છે। ગજેરા સેક્રેટરી માર્કેટિંગ આ જૂનાગઢ। મિત્રો, આપ જાણો છો કે કોરોનાની મહામારીને કારણે લગભગ 1 મહિના ઉપરથી માર્કેટિંગ યાર્ડમાં સંપૂર્ણ વેપારી કામકાજ બંધ હતું, એટલે કે લોકડાઉન હતું। પણ 24 તારીખથી ફરી માર્કેટિંગ યાર્ડ અમુક જણસીની આવક થાય છે યાર્ડમાં, અને રાબેતા મુજબ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે। ખાસ તો ખેડૂતોના ખેતરમાં હાલ જે મગ અને તલનો પાક છે એ બગડે નહીં, એટલા માટે તલ અને મગની આવક અમે કાયમી ચાલુ રાખી છે, અને સાથે સાથે ચણા, મગફળી એમ અલગ અલગ જણસીની આવક રોજે રોજ અમે કરી રહ્યા છીએ। હરાજીમાં પણ સરકારશ્રીની જે ગાઈડલાઇન્સ મુજબ અમે વર્તી રહ્યા છીએ, એટલે બીજો કોઈ પ્રોબ્લેમ છે નહીં, અને તલ અને મગની આવક પણ વિપુલ પ્રમાણમાં છે। તલ લગભગ 1500થી 1700 કટાની આવક છે, મગ પણ 1500થી 2000 કટાની આવક છે, ભાવ પણ પોષણક્ષમ મળે છે, ખેડૂત મિત્રોને સંતોષકારક ભાવ મળે છે। ખાસ તો મારા ખેડૂત મિત્ર અને વેપારી મિત્રોને જણાવવાનું કે આપ જ્યારે આવો ત્યારે આપના ખાસ કમિશન એજન્ટ મિત્રનો કોન્ટેક કરજો, જેથી કરી આ વરસાદી માહોલમાં આપની જણથી બગડવાનો ભય ન રહે, અને જ્યારે જ્યારે આપ આવો ત્યારે ખાસ પૂછો। અમારે માર્કેટિંગ યાર્ડના આવક વેચે ઘણીવાર રોકવા પડે છે, ઘણીવાર અમુક લોકોને પાછું જવું પડે છે જગ્યાના ભાવે, પણ એવું ન બને એટલા માટે ખાસ તકેદારી રાખજો, અને આપના કમિશન એજન્ટ મિત્રનો કોન્ટેક કરીને જ માર્કેટિંગ યાર્ડમાં આવા ખાસ મારો અનુભવ છે। જૂનાગઢના ભવનાથ પાસે પ્રાણીઓ અને પક્ષીઓને ખોરાક મળી રહે તે માટે સેવા કરવામાં આવી રહી છે। એક તરફ કોરોનાની મહામારી હજી પૂરી થઈ નથી તો બીજી તરફ મ્યુકર માઇકોસિસથી લોકો ફફડી રહ્યા છે, પૂરી માનવજાત હેરાન પરેશાન થઈ રહી છે, ત્યારે આવા સમયે જૂનાગઢના ભવનાથ ખાતે સેવાભાવી લોકો દ્વારા વાંદરાને બટેટા, ગાયને ચારો, પક્ષીઓ માટે ચણ, પાણી સહિતની સેવા કરવામાં આવી રહી છે, ત્યારે સંસ્થાઓ દ્વારા માનવ વસાહતમાં સેવા કરતા દ્રશ્યો તો આપણે ત્યાં જ હશે, તો બીજી તરફ પ્રાણીઓની સેવા કરતા દ્રશ્યો જોઈને માનવજાત તરફથી ખરા અર્થમાં સેજા થતી હોય એવું કહીએ તો નવાઈ નહીં। જૂનાગઢમાં વેક્સિન મુકાવવા જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ કોરોનાની ગાઈડલાઈનને લઈને સોશિયલ ડિસ્ટન્સ ફરજ પડાવી રહ્યા છે, તો બીજી તરફ વેક્સિન લેવા જતા લોકોને 10 સભ્ય હોય તો જ આપવામાં આવશે એવું કહેવાથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જૂનાગઢના CPM ના આગેવાન બટુકભાઈ મકવાણા અને એમના કાર્યકર્તાઓએ જૂનાગઢ ખાતે ગણેશનગર સેન્ટર પર વેક્સિનેશન કરાવવા ગયા હતા, ત્યારે સેન્ટરના કર્મચારીઓએ 10 જણા થશે તો જ વેક્સિનેશન કરવામાં આવશે તેવો નિયમ ધરીને 2 કલાકથી વધુ સમય બેસાડી રાખ્યા હતા, પરંતુ 10 જણા ન થતા વેક્સિન લીધા વગર જ નીકળી જવું પડ્યું હતું। આમ સરકારશ્રીના નિયમને લઈને લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે, ત્યારે વેક્સિનનું પહેલાથી રજીસ્ટ્રેશન કરાવવામાં આવે તો દરેક સમયે રજીસ્ટ્રેશનમાં સૂચવ્યા પ્રમાણેના સમયે જઈને વેક્સિનેશન કરાવી શકે તેવી સરકારશ્રી તરફ રજૂઆત પણ કરવામાં આવી હતી।
આજ રોજ હું અને અમારા સમાજના આગેવાનો દુબળી પ્લોટની અંદર જેમ કે વેક્સિન આપવા માટેની અમે કેન્દ્રમાં આવ્યા ત્યારે ત્યાં બેઠેલા લોકો કર્મચારીઓએ અમને કીધું કે ભાઈ સરકારનો ઉપરથી અમને સૂચના છે કે 10 જણા ભેગા ના થાય ત્યાં સુધી ઇન્જેક્શન આપી ના આગાય. અમે એ વાત સ્વીકારી કે તમે બેસો, એટલે અમે એને એમ કીધું કે ભાઈ અમે 2-3 કલાક બેઠા પછી પણ અમારે 10 જણા ના આવે તો શું કરવાનું, તો ઘેરે વહી જવાનું. એટલે અમે એક આગ્રહ કર્યો કે ભાઈ તમે અમારો ફોન નંબર લખી લ્યો અને ફોન નંબર લખો, 10 જણા થાય તો તમે અમને ફોન કરી શકો. એટલે કે એવી કોઈ અમારી પાસે સિસ્ટમ નથી. એટલે અમે મયલસિંહને આગળ ફરિયાદ કરીશ, કલેક્ટરને પણ ફરિયાદ કરીશ. અમારી માંગણી એ છે કે સરકાર એમ કહેતી હોય કે ભાઈ વેક્સિન બગડી જાય તો એ વાત અમે સહમત છે કે ભાઈ 10 જણા આવે ત્યારે દો, પણ તમે નામ નોંધતા જાઓ અને 10 જણા થાય ત્યારે તમે એને બોલાવે એવી અમારી માંગણી છે. આ બાબતે અમે પણ જ્યાં જરૂર પડશે ત્યાં સરકારની અંદર અમે રજૂઆત અમે કરવાના છીએ કે ભાઈ દરેક કર્મચારીઓને સૂચના દેવામાં આવે કે ભાઈ કોઈ પણ ઇન્જેક્શન દેવા આપે તો એના નામ અને મોબાઈલ નંબર લખી લે અને જ્યારે 10 જણા થાય ત્યારે એને બોલાવવામાં આવે. અંતે ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. સીએમ રૂપાણીની ગુજરાતમાં રાત્રિ કર્ફ્યુ અને નિયંત્રણો અંગે મહત્વની જાહેરાત. જૂનાગઢમાં ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાની 613મી જન્મ જયંતિ સાદાઈથી ઉજવાઈ. જૂનાગઢ ભવનાથ ક્ષેત્રના અધિપતિ શ્રી ભવનાથ મહાદેવનો પાટોત્સવ ઉજવાયો. જૂનાગઢ વેક્સિન મુકાવવા જતા લોકોને કરવો પડે છે પારાવાર મુશ્કેલીનો સામનો. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.